આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અગ્રણી ગ્લોબલ એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝેશન્સ અફેર્સ હવે છવ્વીસમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ હોટેલ ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ વડોદરા ખાતે જ ખૂબ જ પ્રખ્યાત પ્રવેશ પ્રવેશમેળાની એક આયોજન કરવામાં આવ્યું છે ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજોની મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે અનન્ય અનુભવનું વચન પણ આપી રહ્યું છે ધોરણ બારમાંની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ બાર પછી શું કરવું આ ફેર દ્વારા જ તમારી આ જે મૂંઝવણ છે તે હવે દૂર થશે અફઆયર અંતર્ગત ધોરણ બાર સાયન્સ પછી શું કરવું ધોરણ બાર કોમર્સ પછી શું કરવું અને ધોરણ બાર આર્ટ્સ પછી શું કરું તેની સંપૂર્ણ માહિતી શેર કરવામાં આવશે એટલે કે માહિતી આપવામાં આવશે સારો કોર્સ પસંદ કરીને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકા છે સાથે અફાયર્સ એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે વિદ્યાર્થીઓને ભારતભરની વીસથી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે નવીનતમ વિશે સમજ મેળવવાની મંજૂરી પણ આપે છે ઇવેન્ટ્સમાં ભાગ લેનારી કેટલીક અગ્રણી સંસ્થાઓમાં

યુનિવર્સિટી અમદાવાદ ઇન્ડસ્ટ્રી યુનિવર્સિટી અમદાવાદ અને અનંત નેશનલ યુનિવર્સિટી અમદાવાદ વગેરેનો અહીંયા સમાવેશ થાય છે મિત્રો આ પ્રવેશ મેળો તે વડોદરા શહેરમાં યોજાવા જઈ રહ્યો છે તો તમામ જે પણ વિદ્યાર્થીઓને મૂંઝવણ રહેતી હોય તે અહીંયા આવે અને પોતાની મૂંઝવણ દૂર કરે અહીંયા એડમિશન જે ફેર છે તે સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવ્યું છે ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ ખુલ્લો પ્રોગ્રામ છે પ્રોગ્રામમાં સ્થાન મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓ વહેલામાં વહેલી તકે રજિસ્ટ્રેશન કરવા માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવશે મિત્રો એડમિશ એડમિશન ફેર વિશે વધુ માહિતી કરીને જ આ ફેર્સની વેબસાઇટ પરથી જાણી શકાય છે નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જે એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝર છે વડોદરામાં ઓગણીસમું એડમિશન ફેરનું આયોજન થઈ રહ્યું છે આજે એક દિવસ માટે છે ગ્રાન્ડ મરક્યુર સૂર્યા પેલેસ હોટલ જે છે એમાં એનું આયોજન છે બારમા ધોરણ પછી બાળકોના ભવિષ્ય માટેની કારકિર્દી માટે જે તે કોલેજીસ યુનિવર્સિટીના જે પ્રોગ્રામ્સ ઓફર થતા હોય તો અહીંયા તમે જોઈ શકો છો આખા ભારતમાંથી અને ગુજરાતમાંથી પણ લીડિંગ પંદરથી વધારે નામાંકિત યુનિવર્સિટીઝ આવેલી છે આ યુનિવર્સિટીઝનાની જે એડમિશન ટીમ છે અહીંયા પોતે હાજર છે એટલે બાળકો અને પેરેન્ટ્સ સાથે અહીંયા આવે છે અને આવી શકે છે સાંજે સાત વાગ્યા સુધી એડમિશન ફેર ચાલુ છે અહીંયાથી બાળકોને એક જ જગ્યાએ પંદરથી વધારે યુનિવર્સિટીઝના ઓપ્શન્સ મળે એમની સાથે ડાયરેક્ટલી ઇન્ટરેક કરી શકે છે અને બધી જ માહિતી લઈ શકે છે વિસ્તૃત પ્રમાણે યુનિવર્સિટીમાં કયા કોર્સ છે એમની શું ફીસ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પ્લેસમેન્ટ ક્યાં છે અને ભૂતકાળમાં ક્યાં ક્યાં રહ્યું છે બધી જ માહિતી સચોટ પ્રણે આનાથી સ્ટુડન્ટ્સને ફાયદો એ થાય કે એક જ જગ્યાએ આટલા બધા ઓપ્શન મળે છે એટલે એ એ લોકો ઇઝીલી સ્ટુડન્ટ્સ કમ્પેર કરી શકે છે કે ભાઈ ક્યાં એડમિશન લેવું જોઈએ ક્યાં ના લેવું જોઈએ દરેક એસ્પેક્ટથી તો આવો ફાયદો અને આવી ઓપોર્ચ્યુનિટી આનાથી વિશેષ એડમિશન્સ ફેર સિવાય બીજે ક્યાં મળે તો હું આપની ચેનલના માધ્યમથી બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને વિનંતી કરીશ કે સાંજે સાત વાગ્યા સુધી એક્ઝિબિશન છે તો એનો મેક્સિમમ એડવાન્ટેજ લઈ શકે લગભગ લગભગ ગઈ સાલ પણ છસો એક બાળકો એ એડમિશન ફેર વિઝિટ કર્યું હતું અને રજિસ્ટર કરાવ્યું હતું આ આ વર્ષે અમારી અપેક્ષા છે કે લગભગ સાડી સાતસો આઠસો જનરલી તમે જુઓ બસોથી વધારે અલગ અલગ પ્રોગ્રામ્સ હોય છે મેનેજમેન્ટ લો એન્જિનિયરિંગ જર્નલિઝમ હવે નવા નવા પ્રોગ્રામ્સ પણ આવે છે રેડિયોને આધારિત આરજે હોય રાઇટ એ બધા પ્રોગ્રામ્સ જે ન્યૂ એજ કરિયર્સ કહેતા હોય ડિપ્લોમા બેચલર્સ પોસ્ટ ગ્રેજ્યુએટ બધા અલગ અલગ કારણ કે યુનિવર્સિટીઝમાં તો મલ્ટિપલ પ્રોગ્રામ્સ ચાલતા હોય જેના સાયન્સના સ્ટુડન્ટ્સ માટેના અલગ હોય બી ફાર્મથી લઈને બધા જ પ્રકારના એટલે જ્યાં સુધી અહીંયા આવીને જ્યાં સુધી બાળકો મેક્સિમમ ઇન્ફોર્મેશન લેશે તો એમને વધારે ખ્યાલ આવશે અહીંયા લગભગ આપ જોઈ શકો પંદરથી વધારે યુનિવર્સિટીઝ છે એમાં ગુજરાતની પણ છે બધી લીડિંગ અને ગુજરાત બહારથી પણ છે એટલે આમ ઇન્ડિયાની